નમસ્કાર દર્શક મિત્રો, આપ નિહાળી રહ્યા છો એસ લાઈવ ન્યૂઝ બુલેટિન. નજર નાખીએ અત્યાર સુધીના મુખ્ય સમાચારો પર. રાજ્યમાં ગ્રામ પંચાયતની ચૂંટણીને ફોર્મ ભરવાની કાર્યવાહીનો થયો પ્રારંભ. સેવા દ્વારા સેતુ આફ્રિકા પ્રોગ્રામનો પ્રારંભ. ગુજરાત લિટરેચર ફેસ્ટિવલ સીઝન ફોરમનો 14મીથી થશે પ્રારંભ. ડિઝની દ્વારા ઓનલાઈન કોડિંગ ઇવેન્ટની ડિઝની ઓના અવર ઓફ ધ કોડ ટ્યુટોરિયલ સાથે થઈ રજૂઆત. રાજ્યભરમાં ગ્રામ પંચાયતોની ચૂંટણીનો માહોલ જામતો જાય છે. 2 દિવસથી ચૂંટણીના માટેના ફોર્મ ભરવાની પ્રક્રિયાનો પ્રારંભ થયો છે. જુદા જુદા જિલ્લા મથકો ઉપર તેમજ તાલુકા મથકો ઉપર ફોર્મ ભરવાની પ્રક્રિયાનો પ્રારંભ થયો છે. વાત કરીએ તો દાંતીવાડા તાલુકાના છેલ્લા કેટલાક સમયથી સરપંચની ચૂંટણીને લઈને અનેક ચર્ચાઓ થઈ રહી હતી, ત્યારે દાંતીવાડા તાલુકામાં આવેલા પાથાવાડામાંથી ત્રિવેદી ફાલ્ગુનીબેન જિજ્ઞેશભાઈએ સરપંચની ઉમેદવારી માટે તાલુકા પંચાયતમાં ફોર્મ ભર્યું છે. ત્રિવેદી ફાલ્ગુનીબેન જિજ્ઞેશભાઈના સમર્થન માટે પાથાવાડાના અંદાજિત 200 થી વધુ લોકો તાલુકા પંચાયતમાં ઉપસ્થિત રહી અને સમર્થન આપ્યું હતું. લોક ચર્ચા મુજબ અત્યારથી જ સરપંચમાં ત્રિવેદી ફાલ્ગુની બહેનનું નામ ગુંજતું થયું છે. તેમજ પાથાવાડાના લોકોમાં ફક્ત એક જ ચર્ચાનો વિષય છે કે આવનારા સમયમાં સરપંચ કોણ હશે અને આ સરપંચની ચૂંટણીમાં કોનો કેવી રીતે વિજય થશે. ફાલ્ગુની બેન સહિત અન્ય ઉમેદવારોએ પણ પોતાના ફોર્મ ભરવાની પ્રક્રિયાનો પ્રારંભ કર્યો છે. આ ઉપરાંત રાજ્યના અનેક જિલ્લા અને તાલુકા મથકો ઉપર ફોર્મ ભરવાની પ્રક્રિયામાં ચાલુ થયો છે, જ્યારે ફોર્મ માટેના એફિડેવિટ માટેના 20 રૂપિયાના સ્ટેમ્પની અછત પણ સર્જાઈ હોય તેવું લાગી રહ્યું છે. તાંઝાનિયાના 15 ટ્રેડ યુનિયન લીડર્સ ટીમ સેલ્ફ હેલ્પ ગ્રુપ ફેડરેશન લીડર્સ અને એનજીઓ કોઓર્ડિનેટર દ્વારા સેવા દ્વારા આયોજિત યુનિયન એન્ડ કોઓપરેટિવ જેવા મેમ્બર્સ બ્રિજ ઓર્ગેનાઇઝેશન માં અનૌપચારિક મહિલા કામદારોની કામગીરીના અભ્યાસ કરવામાં આવી રહ્યો છે. ભારત સરકારના વિદેશ મંત્રાલયના સહયોગથી સેવા દ્વારા સેતુ આફ્રિકા પ્રોગ્રામનું આયોજન કરવામાં આવ્યું છે, જે આફ્રિકાના ઉપખંડમાં એમબીએ અને સેવા વચ્ચે કડી બનશે. સેવાના વીમો સેવા જેવા વીમા કોર્પોરેટિવ કરને પણ જાણ્યા પછી તેમને નામિબિયા ખાતે માઇક્રો ઇન્સ્યોરન્સ ને શેર કરવા માટે એમઈઓ દ્વારા કદમને ઓ દ્વારા સેવાને મહિલાઓ દ્વારા સંચાલિત વિકાસશીલ એમબીઓ ને સહયોગ આપવામાં આમંત્રણ આપવામાં આવ્યું છે, જેને આફ્રિકામાં સોફ્ટ પાવર ઇન્સેન્ટિવથી ભાગ લેશે. સેવા અને તેની ભગિની સંસ્થાઓ જેનું નેતૃત્વ વીમો સેવા કરે છે તે 2012થી સાઉથ આફ્રિકાના ઇથિઓપિયા અને તાંઝાનિયામાં મહિલાઓ દ્વારા સંચાલિત સંસ્થાને મજબૂત કરે છે. સેવા સંસ્થા કે જે સેતુ આફ્રિકા પ્રોગ્રામમાં સામેલ છે તેમના સેવા બેંક, સેવા એકેડેમી, લોક સ્વાસ્થ્ય સેવા ટ્રસ્ટ, સેવા કોઓપરેટિવ ફેડરેશન અને સેવા ભારત સામેલ થયેલ છે, જે આફ્રિકન બહેનોને તેમના અનેક વર્ષોના અનુભવોને કુશળતા શેર કરશે. મોઝામ્બિકના 3 સભ્યોની ટીમ સાથેનું તાંઝાનિયાનું પ્રતિનિધિમંડળ અમદાવાદમાં આ જાણવા માટે ઉપસ્થિત રહ્યું હતું અને તેમણે સાતત્યપૂર્ણ એમબીઓ સર્જવા માટે મદદ કેવી રીતે થઈ શકે તે માટેની ચર્ચા વિચારણા કરી હતી. ચાઇલ્ડ કેર સહિતના માઇક્રો ફાઇનાન્સ માં સામેલ તેમજ મહિલાઓ અને તેમની સંસ્થાઓને વ્યક્તિગત રીતે અને અંકીકૃત આત્મનિર્ભર માટે સંચાલિત કરી શકાય તે માટેના સક્ષમ બનાવવા માટે સેવા ખાતે એક્સપોઝર કમ ટ્રેનિંગ પ્રોગ્રામનું ઉદઘાટન 28 નવેમ્બર 2016 રોજ તાંઝાનિયાના ડેપ્યુટી હાઈ કમિશનર હિઝ કન્સલિંગ મોહમ્મદ હિઝ મોહમ્મદ અને એમઈએના રિજિયોનલ પાસપોર્ટ ઓફિસર નીલમ ભારદ્વાજ દ્વારા કરાયું હતું. મોહમ્મદે કહ્યું કે ભારત અને તાંઝાનિયા એ સાચા મિત્ર છે અને સેવા અને તાંઝાનિયાની સંસ્થાઓ વચ્ચે વધુ ગાઢ નાતો બને એ પણ એક સહયોગનું વાતાવરણ જેનાથી એક સહયોગનું વાતાવરણ બનશે. તાંઝાનિયાના વાઇસ પ્રેસિડેન્ટ દ્વારા સેવાની મહિલાઓને અનૌપચારિક ઇકોનોમિક કઈ રીતે કામ કરે અને અભ્યાસ કરવા માટે 4 મેમ્બર્સ સહિતનું ડેલિગેશન મોકલ્યું હતું. તાંઝાનિયા ફેડરેશન ઓફ ટ્રેડ એન્ડ યુનિયન ના CHOD MW જનરલ સેક્રેટરી બ્રધર સૈદીએ
જણાવ્યું હતું કે અમને સેવાની મુલાકાત લઈને ઘણો આનંદ થયો છે, સાથે ઇન્ફોર્મલ વર્ક સાથે અમારી કામગીરી કઈ રીતે કરી આગળ ધપાવી શકાય તે પણ જાણવા મળ્યું છે. ગુજરાતના સૌ પ્રથમ અને હવે રાજ્યની સૌથી મોટી સાહિત્યિક ઘટના ગુજરાત લિટરેચર ફેસ્ટિવલ તેની ચોથી સીઝન સાથે હાજર થયું છે. વૈવિધ્યપૂર્ણ કાર્યક્રમોમાં અને વિશ્વમાંથી લેખકો, કવિઓ, કલાકારો અને વિશેષજ્ઞો સાથે આ વર્ષનો જીએલએફ ગુજરાત સૌથી વિચારોત્તક કાર્યક્રમ બની રહેશે. આ ફેસ્ટિવલ 14 ડિસેમ્બરથી પ્રારંભ થશે, 18 ડિસેમ્બર સુધી ચાલનારો છે. GLF એ ભાષાની દ્રષ્ટિએ તટસ્થ કાર્યક્રમ છે અને તેમાં ગુજરાતી, અંગ્રેજી, હિન્દી અને ઉર્દુ ભાષાનો સેન્સ થયેલો છે. રાજ્યના તમામ સાહિત્યિક કાર્યક્રમમાં GLF તેની આગવી ફિલોસોફીને કારણે અલગ તરી આવે છે. આ કાર્યક્રમમાં ગુજરાતી ભાષાના વ્યાપ અને ગુજરાતી સાહિત્યના નવોદિત પ્રભાવશાળી લેખકો, કવિઓ અને મંચ અને પ્રોત્સાહન આપવા ઉપરાંત અન્ય ભાષાઓમાં પણ પૂરતું સ્થાન અપાય છે. 5 દિવસમાં 80 કાર્યક્રમો યોજાનાર છે. આ વર્ષે GLF ની શરૂઆત પહેલા 2 દિવસીય સાહિત્ય પ્રવૃત્તિઓનું આયોજન થયેલ છે. સાબરમતી આશ્રમ અને GLF સાથે મળીને આ વર્ષનો સૌ પ્રથમ કાર્યક્રમ સાબરમતી નદીના કિનારે ગાંધી આશ્રમમાં 14 ડિસેમ્બરના રોજ જાણીતા શાસ્ત્રીય સંગીત અને ઠુમરી ગાયિકા વિદ્યા રાવની સંગીત સભાથી યોજાશે. તેઓ ગાંધી બાપુના પ્રિય ભજનો અને અન્ય ગીતોની રજૂઆત કરશે. ગુરુવારે 15 ડિસેમ્બરે કાર્યક્રમના સ્થળ કનોરિયા સેન્ટર ઓફ આર્ટ્સ એન્ડ સેફ્ટ કમ્પમાં આખો દિવસ, આગામી 5 દિવસ દરમિયાન વિવિધ પ્રકારના વર્કશોપનું આયોજન થશે. શુક્રવારે 16 ડિસેમ્બરે GLF નો પ્રારંભ ગુજરાતના રાજ્યપાલ OP કોહલી દ્વારા થશે. ઉદઘાટન કાર્યક્રમની શરૂઆત 9:30 કલાકે, કાર્યક્રમ સ્થળ રજીસ્ટ્રેશનની શરૂઆત સવારે 8:30 કલાકે થશે. સાહિત્ય માત્ર પુસ્તકના બે પૂંઠા વચ્ચે સીમિત નથી, એ ફિલોસોફી સાથે GLF ના અભિવ્યક્તિના વિવિધ સ્વરૂપો જેવા કે સ્ટોરી ટેલિંગ, થિયેટર, ફિલ્મો, પટકથા, ડોક્યુમેન્ટરી ફિલ્મ, સંગીત, પત્રકારત્વ, સોશિયલ મીડિયા, મૌખિક પરંપરા તથા આ તમામ એક મંચ પર ભેગા થશે. આ 3 દિવસમાં થશે મુક્ત મને ચર્ચાઓ, વિચારો, મિત્રો સાથે મોજ. અને GLF ફેસ્ટિવલના ડિરેક્ટર સંકિત શાહે જણાવ્યું કે આ વર્ષના GLF માં કેન્દ્ર સ્થાને ગંભીરતાપૂર્વક હાસ્યને મૂકવામાં આવ્યું છે, કારણ કે આપણે રોજિંદા જીવનમાં હાસ્યનું મહત્વ સમજવું જોઈએ. બીજા કોઈને બદલે આપણી જાત પર હસવાની ક્ષમતા કેળવવી જોઈએ. તેઓએ એમ પણ કહ્યું કે કટાક્ષયુક્ત રમૂજ એ બૌદ્ધિક વિચાર ધરાવતું હાસ્ય હવે ભૂંસાઈ રહ્યું છે. ડિઝની દ્વારા તેના ફ્રી ઓનલાઈન ટ્યુટોરિયલ મોઆના વેફાઇન્ડિંગ વિથ કોડની રજૂઆત કોમ્પ્યુટરના સાયન્સની ઓળખ ડિઝની એનિમેટેડ ફિલ્મના મોઆના પાત્રો સાથે કરી. મોઆના વેફાઇન્ડિંગ વિથ કોડની રજૂઆતની સાથે જ ડિઝનીએ આ સાથે વિશ્વભરમાં કોડિંગ બેઝિક શીખી શકાય એમ એવા લાખો વિદ્યાર્થીઓને એક્ટિવેશન દ્વારા આમંત્રિત કર્યા છે. આ પ્રોગ્રામ દ્વારા ભારત સુધી પણ વિસ્તારવામાં આવશે, જે પાવર્ડ બાય નેક્સ્ટ એજ્યુકેશન છે, જે ટ્યુટોરિયલ ગુજરાત, રાજસ્થાન અને મહારાષ્ટ્રથી 700થી વધુ સ્કૂલો સાથે સંકળાયેલો છે. ડિઝની ઇન્ડિયાના ઇન્ટર એક્ટિવ હેડ અને વાઇસ પ્રેસિડેન્ટ સમીર ગણપતે કહ્યું કે ટેકનોલોજી સાથે સંકળાયેલી સ્ટોરીઓ એક એવું શક્તિશાળી ટૂલ છે કે જે બાળકો માટે આજે એક્સ કરી શકે છે અને અમારો હેતુ ભારતમાં અવેરનેસ રજૂ કરવાનો છે. નાની વયના હવે તેઓ ટેકનોલોજી અને સ્કિલ વિશે વિકસે તે જરૂરી છે, તે માટે આ ખાસ કાર્યક્રમ યોજવામાં આવ્યો છે. બાળકો તેમની જાતે કોડિંગ માટે કોશિશ કરવાની પ્રેરણા આપી શકાય તે માટેનો આ કાર્યક્રમ છે. આ કદમ દ્વારા અમે આશા છે કે અમે ભારતના લાખો વિદ્યાર્થીઓ સુધી પહોંચી શકીશું. code.org સાથેના નજીકના કોલોબરેશન દ્વારા અસર્જિત moana.wayfinding with code ટ્યુટોરિયલ માઓના પોલિશિયન સહિતની 23 ભાષાઓમાં 180થી વધુ દેશોમાં ઉપલબ્ધ છે, જેનાથી વિશ્વભરના બાળકો કોડિંગ બેઝિક શીખવામાં મદદ મળશે. છેલ્લા 2 વર્ષથી ડિઝની અવેર ઓફ ધ કોડ ટ્યુટોરિયલ હોસ્ટ કરે છે, જેમાં ડિઝનીના ફોઝન તથા સ્ટારવોર્સના કેરેક્ટર સામેલ થાય છે. આ ટ્યુટોરિયલ ફોર્સમાં કુલ 40 મિલિયન જેટલા વિદ્યાર્થીઓ સામેલ થાય છે. ડિઝનીના અવર ઓફ ધ કોડ વિઝ્યુઅલ પ્રોગ્રામિંગ લેંગ્વેજ બ્લોક્સમાં ઉપયોગ થયો છે અને જે બાળકોને સરળતાથી
ડ્રેગન એન્ડ ડ્રોપ કરીને કોડ લખી શકે છે. આ વિઝ્યુઅલ પ્રોગ્રામિંગ લેંગ્વેજ એક આનંદપૂર્ણ અને સરળતાથી બેઝિક કોડિંગના સ્કિલ શીખવે છે. આ પ્રકારનું વિઝ્યુઅલ પ્રોગ્રામિંગ ડેસ્કટોપ આધારિત પ્રોગ્રામિંગ માટેના પાયા છે. તો મિત્રો, આ તા અત્યાર સુધીના મુખ્ય સમાચાર. સમાચારની ખાસ ગતિવિધિ માટે આપની હાલતા રહો એસ લાઈવ ન્યૂઝ બુલેટિન. નમસ્કાર.